અરવલ્લીની ગિરિકંદરાઓમાં જગવિખ્યાત અંબાજી ધામ ખાતે શ્રદ્ધા ભક્તિ અને શક્તિના ત્રિવેણી સંગમ સમા સાત દિવસીય મહાકુંભ મેળાનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે ત્યારે પાટણ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે 66 જેટલા પગપાળા સંઘો આદ્ય શક્તિમાં અંબાના દરબારમાં શીશ નમાવવા માટે માતાજીની માંડવી અને ધજાઓ લઈને રવાના થયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પગપાળા યાત્રો સંઘો પ્રસ્થાન કરતા સમગ્ર માર્ગો બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી એક પછી એક પગપાળા સંઘો અવિરતપણે રાત્રિ સુધી પ્રસ્થાન થતા તેમને હાઈવે સુધી વળવા માટે જે તે વિસ્તારના રહીશો સંઘો સાથે જોડાતા શહેરના રાજમાર્ગો ઉપર માનવ મહેરામણ ઉભરાયું હતું. અમારો સંઘ આજે પ્રસ્થાન થયો છે. ગુજરાત ક્લબનો સંઘ સતત 31 વર્ષથી જાય છે. આ અમારું 31મું વર્ષ છે. આ વર્ષે અમારો સંઘ 125ની સંખ્યા સાથે છે અને આ તમામ સંખ્યા માટે અમે રસ્તામાં બધું જ આયોજન કરેલું છે. આજે પ્રસ્થાન થશે. એ સંઘ અમારો 13ના દિવસે સવારે અંબાજી પહોંચશે. પાટણમાં મુસ્લિમ યુવાનો દ્વારા અંબાજી પગપાળા યાત્રા સંઘોમાં જઈ રહેલ પદયાત્રીઓ માટે શહેરના બગવાડા દરવાજા ખાતે આઈસ કેન્ડીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3000થી વધુ આઈસ કેન્ડીનું વિતરણ કરી કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શુક્રવારે અને મંગળવારે ગરીબોનો નાસ્તો અને સરકારી હોસ્પિટલમાં નાસ્તાનું આયોજન થાય છે. એ બાદ આજે જે અંબાજીના પગપાળાની આજે શોભાયાત્રા હતી એના અંદર 4000 કેન્ટીનનું આયોજન કર્યો હતો. એ બાદ અમારી જે આ ટીમ છે આખી પાટણ એકતા ફાઉન્ડેશનની છે કે કોઈ બી ધર્મ જાતની કોઈ પણ સેવા હોય એના અંદર અમે ભાગ લઈએ છીએ અને ભાગ આવવા એવો કોઈ પ્રસંગ તમારો હોય તો તમે અમને જાણ કરીને બોલાવી પણ શકો છો. રાત્રિ દરમિયાન અનેક સંઘો વાજતે ગાજતે જાહેર માર્ગો ઉપર નીકળતા બોલમાળી અંબે જય જય અંબેના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા અને જાહેર માર્ગો ઉપર કિડિયારું ઉભરાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. એટીવી ભારત પાટણ.